નમસ્તે, વળી પાછા મળી ગયા આ પ્રકરણ 7 ના વિડિયોમાં. હવે વિશ્વવિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 7 વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. હવે કાગળનું રિસાયક્લિંગ અને પુનઃવનીકરણ 7મા પાઠના આછેલા ટોપિક છે. હવે કાગળનું રિસાયક્લિંગ એટલે શું? હવે એ સમજતા પહેલા કાગળનો ઉપયોગ આપણે કરીએ છીએ એના કરતા આપણે એનો દુરુપયોગ કેટલો કરીએ છીએ એ વિચારવાની જરૂર છે. હવે તમને તમારી ખુદની જ વાત કરું, આપણે ઘણી વખત કંઈ લખીએ કરીએ છીએ અને કદાચ બરાબર નથી લાગતું તો ફટ ફાડી જવા દે છે. હવે હું તમને એક વાત કરું, એક તમને રિયાલિટી બતાવું, હકીકત બતાડું, પછી તમે એ કાગળને ફાડતા પહેલા વિચાર કરશો. હવે શું જુઓ બેટા, તમારી ટેક્સ્ટ બુકમાં છે, 12મું કાંઈ કહેતી છે નથી. એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. એક ટન કાગળ માટે 17 વૃક્ષોને કાપવામાં આવે છે. પણ તમે વિચાર કરો, જ્યારથી તમે ભણવાનું શરૂ કર્યું છે, સ્કૂલની જ વાત કરું છું, બાલમ દિવસથી માંડીને 12 ધોરણ સુધી તમે ભણો છો, હવે એમાં તમે કેટલો કાગળ વાપર્યો, હવે એ કાગળ વાપર્યો તમે, તો એના અનુસંધાનમાં તમે વિચાર કરી લો કે તમે કેટલા ઝાડ કપાવ્યા અને એમાંથી લખ્યું કેટલું. ચલો ભણવું તો જરૂરી છે, એમની માટે તમે કહેશો કે ટીચર તમે લખવાનું બંધ કરી દે કે ચાલશે જ, કાગળનો ઝાડ બચાવવા છે. ના, એ પ્રશ્ન નથી, ઝાડ બચાવવાના જ છે, પણ દુરુપયોગ કેટલો કર્યો. તમે જેટલો ઉપયોગ કરો છો ને એમાંથી ડબલ તો દુરુપયોગ કરો છો, તમને ખબર છે. હવે આ પ્રશ્ન એક વાક્યમાં આવી શકે કે એક ટન કાગળ બનાવવા માટે 17, યાદ રાખજો 17 વૃક્ષોને, પૂર્ણ વૃક્ષોને કાપવામાં આવે છે ત્યારે એક ટન કાગળ બને છે. હવે આના માટે શું કરી શકીએ? કાગળનું રિસાયક્લિંગ થઈ શકે. તમારા ચોપડા જે છે, તમે લખો છો, કરો છો, એ બધું જે છે, છાપાના કાગળ છે, આ બધું ઘણું બધું આપણે, તો આ બધા કાગળોને આપણે રિસાયકલ પણ કરી શકીએ. એ બધાને ફરી પાછા કાગળની પ્રોસેસમાંથી બનાવી પડે પાછા. હવે આ તો અત્યારે તો આપણને કોરોનાને લીધે વિડીયો આવી ગયા, નહીંતર દર વખતે હું વિદ્યાર્થીઓ પાસે કાગળ કેમ બનાવે ને ઘરે એનું એક પ્રયોગ કરાવતી. હવે વળી પાછું મળશું ને, ક્યારેક સમય રહેશે તો ચોક્કસ ફરીથી હું તમને પ્રયોગ કરાવીશ, મને યાદ અપાવજો. હું તમને કાગળ કેવી રીતે ઘરે બની શકે એનો પ્રયોગ આપણે કરશું. હવે અહીંયા જે છે એ અહીંયા રિસાયકલની જ વાત છે કે વિદ્યાર્થીઓ 5-7 વખત રિસાયકલ કરી શકે છે. આ બધા કાગળોને ભેગા કરીને તમે પસ્તીમાં આપી દો તો પસ્તીવાળા જે ભાઈ છે એ લઈ જાય અને રિસાયકલિંગમાં એ જતા રહે, અને પછી ત્યાં જે છે એ રિસાયકલ કાગળ થઈને ફરી પાછું વાપરવામાં આવી શકે. હવે એનાથી શું થઈ શકે? તો કે વૃક્ષોને પણ આપણે બચાવી શકીએ. ઉપરાંત જ્યારે કાગળ બને છે ને ત્યારે એમાં પાણીની જરૂર પડે છે, ઊર્જાની જરૂર પડે છે, તો આપણે એને પણ બચાવી શકીએ. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે સૌથી પહેલા બરાબર છે કાગળનો ઉપયોગ તો બરાબર છે, પણ એનો દુરુપયોગ જે કરીએ છીએ એ બંધ કરવાની જરૂર છે. આજથી જ માની લો તમે રફ નોટમાં કામ કરો છો તો આગળ પાછળ પેજમાં ક્યાંય જગ્યા છોડવી કરી જ નાખો. હા, સુંદર અક્ષર વ્યવસ્થિતતા હોવી જોઈએ, બધું જરૂરી છે, એમાં નાની ક્યાંક એક લાઈન છોડીને લખીએ, પણ દરેક વખતે એક લાઈન છોડીને લખવાની જરૂર નથી. તો આ રીતે પણ આપણે હંમેશા આ વસ્તુને યાદ રાખજો છો. રિસાયકલ પણ કરી શકીએ. કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણનો પણ આપણે ઘટાડો કરી શકીએ. વિચાર કરો, એક રિસાયકલિંગ કાગળને કરવાથી કેટલો ફાયદો થાય છે. ઉર્જા બચે, પાણી બચે, અને એમાં જે વપરાતા હાનિકારક કેમિકલો છે એનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ. હવે પછી આવે છે પુનઃવનીકરણ. પુનઃવનીકરણ એટલે શું? શબ્દ ઉપરથી જ ખબર પડી જાય કે ફરીથી વનને ઊભું કરવું. ફરીથી વનને ઊભું કરવું એટલે શું? તો કે વન જે છે એને આપણે વનને ઊભું કરવું એટલે કે જંગલના જંગલ ઊભા કરે, આપણે ઘર પાસે પણ નાના નાના વૃક્ષો વાવી શકીએ, અને વૃક્ષ વાવવાથી પ્રશ્ન હલ નથી, કાં તો એનું જતન કરવું પણ જરૂરી છે. અને કદાચ આપણે વૃક્ષ વાવી ન શકીએ, કાંઈ વાંધો નહીં, પણ આપણી આજુબાજુ જે વૃક્ષો છે એને તો બચાવીએ, એને તો કાપતા અટકાવીએ, કે કમસે કમ એ ઊભા છે તો આપણે રોજનો ઓક્સિજન કેટલો મળે છે. આપણે તો ભણીએ છીએ, જે લોકો અભણ છે એ લોકો આ કામ કરે છે, જેને ખબર નથી પડતી એ લોકો વૃક્ષનો કાપે છે, પણ વૃક્ષ આપણને જીવન આપે છે, ઓક્સિજન, પ્રાણવાયુ આપે છે, જે આપણા માટે ખરેખર જરૂરી છે. અને સ્વાભાવિક છે કે ઓક્સિજન નહીં હોય તો આપણે કઈ રીતે રહી શકશું. જંગલના જંગલના જંગલો કપાય છે, અને ઘણી વખત કુદરતી રીતે પણ એમાં આગ લાગી જાય છે. તમે 1-1.5 વર્ષ પહેલાંની કદાચ કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી આગ છે, હમણાં બ્રાઝિલના જંગલમાં લાગેલી આગ, એના વિશે ન્યૂઝમાં એમાં સાંભળતા હશો, ટીવીમાં એમાં જોતા હશો, પણ ખરેખર એ કુદરતી હોઈ શકે, પણ ક્યારેક માનવ કૃત્ય પણ હોઈ શકે, પણ એને અટકાવવું બહુ જરૂરી છે. આપણે આગ ઓલવવાની એની વાતો આગળના ચેપ્ટરમાં કરી હતી, પણ બને ત્યાં સુધી વન
એટલે કે વૃક્ષો હવે તમે કહેશો કે ટીચર વૃક્ષ કે અમારા ઘરમાં અમારા પ્રખર પાસે એટલી બધી જગ્યા પણ નથી તો અમે કાઈ પણ દોરી તમારા ઘરમાં અગાસી હોય નાના નાના કુંડામાં પણ નાના છોડ વાવી શકો એ છોડ વાવવાથી પણ ઓક્સિજનનો તો માત્ર એ જ પડશે તમને કારણ કે એ પોતાને ઉગાડવા માટે કે પોતાનું જીવન રાખવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે ઉદ્યોગોનું પ્રમાણ બહુ વધી ગયું છે જેને કારણે આપણે શું કરવાની જરૂર છે વનીકરણ પુનઃ વનીકરણ કરવાની જરૂર છે હવે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ એટલે કે સરકાર તરફથી અમુક નિયમો બનાવેલા છે અને એ અધિનિયમને હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી કરવાનો છે અને એનું સંરક્ષણ કરવાનું છે હવે જે જંગલ બચી ગયા છે એને બચાવવાના છે નવા તો આવીએ તો ઠીક છે જ મોટા થાય કરે ઝાડો આપણને ઓક્સિજન આપે પણ હવે જે છે એને આપણે બચાવીએ અને ખાસ કરી અને આસપાસની નજીકમાં જે લોકો રહેતા હોય એને એનું મહત્વ સમજાવીએ અને બને ત્યાં સુધી એ લાકડાઓને કાપે નહીં ઝાડને કાપે નહીં અને એ લોકો શું કરતા હોય છે પોતાના રૂટીન કાર્યની અંદર ઝાડને લાકડાઓ કાપીને વાપરતા હોય છે પણ તો એ તમારે એનો ખાસ એ આધારભૂત લોકોને સમજાવવાના લોકો એનો ઉપયોગ ઓછો કરે અને જંગલ જે સૂર્યાસ્ત પછી આ પાઠની અંદર જંગલમાં રોકાવું યોગ્ય નહોતું એટલે પાઠમાં અહીંયા પહેલી ને બુજો ને બધા જંગલ એટલે ટૂંકમાં અહીંયા જે ફરવા ગયા હતા અભયારણ્યમાં ત્યાંથી એ પાછા હેલી આવ્યા હવે એ લોકો તો પાછા હેલી આવ્યા આપણે અહીંયા પાઠને પૂરો કરીએ પાઠની અંદર આપણે શીખી ગયા ફરીથી વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કાગળનું રિસાયકલિંગ અને એ બધું તો આપણે શીખી ગયા હવે હું તમને એક વસ્તુ બીજી સાથેની એકવાર રિવિઝનમાં યાદ દેવડાવી દઉં શું શીખ્યા તો કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવા રક્ષિત વિસ્તાર એના વિશે આપણે એની જાળવણી કેવી રીતે થઈ શકે જૈવ વિવિધતાનો અર્થ આપણે જાણી લીધો કે સજીવોની વિવિધ જાતિઓ જે ક્ષેત્રમાં વિસ્તરણ પામે છે એટલે કે રહે છે પછી છે પ્રાણીઓ કે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેવી રીતે ઓળખાય છે નાશપ્રાય જાતિઓ લુપ્ત થતી જાતિઓની કઈ સંભાવના છે નાશપ્રાય જાતિ કોને કહેવાય અને લુપ્ત થતી જાતિ કોને કહેવાય એ પણ આપણે શીખી ગયા સ્થળાંતર કેવી રીતે થાય છે માઇગ્રેટ પક્ષીઓ કેવી રીતે કરે છે પછી વૃક્ષોને ઉર્જા અને પાણીની બચત કઈ રીતે રિસાયકલિંગ કરવાથી વૃક્ષોને ખાસ કરીને કાપવાથી અટકાવીએ તો આપણે કાગળનો ઉપયોગ કરીએ પણ એનો દુરુપયોગ આપણે બંધ કરી દઈએ પછી પુનઃ વનીકરણ એટલે નાશ પામેલા જંગલોને પુનઃ સ્થાપન અને વૃક્ષોની રોપણી અને વૃક્ષોની રોપણી ન કરી શકીએ તો ઘરની અંદર કુંડામાં નાના નાના છોડને કેવી રીતે આપણે મોટા કરી શકીએ એના વિશેની આપણે ચર્ચાઓ કરી આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે અને આના પછીના પ્રશ્ન તમને પીડીએફ ફાઇલમાં મોકલી આપીશ પ્રશ્ન જવાબ આ ચેપ્ટરના એટલે તમે તમારી નોટની અંદર આની પહેલાનો પાઠ પાઠ છ પાઠ સાત બંનેના પ્રશ્ન જવાબ લખી લેજો ભૂલતા નહીં પ્રશ્ન જવાબ તમારી નોટની અંદર હવે અહીંયા હું તમને વળી પાછું યાદ અપાવી દઉં એકથી માંડી અને સાત પાઠ સુધીના નોટ તમારી પ્રશ્ન જવાબની રેડી કરી રાખજો દરેક વખતે પીડીએફ ફાઇલ મોકલી છે હવે કદાચ પીડીએફ ફાઇલ તમારી પાસે ન ઉપલબ્ધ હોય તો યુટ્યુબમાં પ્રશ્ન જવાબના મેં વિડીયો મોકલ્યા છે શરૂઆતથી બધાય મોકલ્યા છે પહેલા પાઠથી માંડી અને હા સાત પાઠ સુધીના બધાના વિડીયો પણ છે તો એમાંથી જોઈને પણ લખી શકો છો